નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ પાટણ, ધોરણ 7, વિષય ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ભમીય ગુજરાત દક્ષિણ એકમનો અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ તો એકમ નંબર 14, આવ ભણા આ વિષય આપણે ચર્ચા કરીશું. તો એ પહેલાં તો એક લેખક પરિચય વિશે વાત કરીએ. તો આવ ભણા આવ એકમના લેખક છે શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડ એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યની અંદર એક આગવું નામ ધરાવતા વ્યક્તિ છે અને તેઓ વ્યવસાય શિક્ષક અને તે હાલ નિવૃત્ત શિક્ષક તરીકે એટલે કે છેલ્લે એમણે આચાર્ય સુધીની કામગીરી બજાવેલી. અને શાહબુદ્દીન રાઠોડ એ ગુજરાતી સાહિત્યમાં એમણે જે જે એકમો મૂકેલા છે એ હાસ્ય આપણને એમાંથી મળે અને રમૂજ મળે તેવા એકમો એમણે રાખેલા છે. બીજું કે શાહબુદ્દીન રાઠોડ એ ગુજરાતી કવિઓની અંદર એક હાસ્ય કલાકાર તરીકે એમનું એક આગવું નામ છે અને ગુજરાતી ચેનલ ઉપર એમના ઘણા બધા કાર્યક્રમો, હાસ્યને લગતા કાર્યક્રમો, તો ગમ્મત ભૂલા એમની અંદર પણ આમના કાર્યક્રમો આવી ચૂકેલા છે. અહીં જે એકમ રાખેલો છે આવ ભણા આવ, એમાં એમના બાળપણના પ્રસંગો અહીં રજૂ કરેલા છે. અહીં જ્યારે એમનો દીકરો અવસર શાહબુદ્દીન પાસે એમના મુખની માગણી કરે છે, એ સમયે જ્યારે શાહબુદ્દીન સાહેબ એને પૈસા આપીને એને બજારમાંથી દૂધ લાવી આપે છે, ત્યારે એ સમયે શાહબુદ્દીન રાઠોડને એમના બાળપણ પ્રસંગ યાદ આવે છે કે એ પણ જ્યારે બૂટ માટે અવારનવાર માગણી કરતા અને એ માગણી કર્યા પછી જ્યારે એમને બૂટ લેવા માટેની મંજૂરી આપવામાં આવતી ત્યારે એ સમય મોચી બજારની અંદર જેઠામામાં, મગમામાં, દુદામામાં એ દુકાને વારંવાર એમને બૂટ માટે જવું પડતું અને વારંવાર ધક્કા ખાધા પછી જ્યારે એમને બૂટ મળતા ત્યારે એ સમયે એમને જે આનંદ હતો એ અઢેરો આનંદ હતો. અહીં શાહબુદ્દીન રાઠોડનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામમાં એમનો જન્મ થયેલો અને હાલ તેઓ નિવૃત્ત આચાર્ય પદ ધરાવે છે, એટલે કે હાલ તેઓ નિવૃત્ત સમયગાળો વિતાવી રહ્યા છે. શાહબુદ્દીન રાઠોડ સાહેબે જે વાત કરી છે કે એમના કેટલાક પુસ્તકો પણ ઘણા બધા જાણીતા છે, એમાંનું એક છે સો મસ્ટ ગો ઓન. સો મસ્ટ ગો ઓન એમને જાણીતું પુસ્તક છે અને આ એમના પુસ્તકો ઘણા બધા હાસ્ય મળે તેવા લેખો એમના લખેલા છે. એમાંનો એક છે આવ ભણા આવ, સરસ મજાનો એકમ અને તમને રમૂજ ભરી શૈલીમાં એમને રજૂઆત કરી છે અને એમના પ્રસંગોમાંથી આ એક પ્રસંગ ધોરણ 7ની અંદર એકમ નંબર 14ની અંદર એમને રજૂઆત કરી છે. તો વ્યક્તિ જ્યારે એની જરૂરિયાત હોય છે અને એ જરૂરિયાત સંતોષાતી નથી ત્યાં સુધી વારંવાર માગણી કરે છે અને એના માટે ખૂબ બધી રાહ જોવે છે, જ્યારે તેની માગણી સંતોષાય છે લાંબા સમય પછી જ્યારે એની માગણી સંતોષાય છે ત્યારે જે આનંદ મળતો હોય છે એ આનંદ અહીંયા શાહબુદ્દીન સાહેબે ખૂબ સરસ શૈલીમાં રજૂઆત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 25 ઉપર આવી જાઓ. પેરેગ્રાફ નંબર 1 જોઈએ. મારા નાના પુત્ર અફસલે મને કહ્યું, શાહબુદ્દીન સાહેબનો નાનો દીકરો, તેનું નામ હતું અફસલ,
અને એને સાબુદી સાહેબે કહ્યું, પપ્પા મારે બૂટ લેવાના છે, પપ્પા મારે બૂટ લેવાના છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? સાબુદી સાહેબે પ્રશ્ન કર્યો, અફઝલ કે બૂટની કિંમત કેટલી? અફઝલે કહ્યું, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજા. સાબુદી સાહેબે અફઝલે કહ્યું કે 240 રૂપિયાના બૂટ અને બાકીના મોજા માટેના 20. આમ ટોટલ એમને 240 રૂપિયા બૂટ માટેના, 20 રૂપિયા મોજા માટેના, આમ એમને 260 રૂપિયા કહ્યા અફઝલ. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લે બૂટ મોજા લઈ આવો અને મધ્યથી રાખજે. અફઝલે બૂટ માટે માંગણી કરી અને જે કંઈ એનો ખર્ચ થતો હતો એ ખર્ચ પેટે સાબુદી સાહેબે એમને 270 રૂપિયા એટલે 10 રૂપિયા વધારે આપ્યા અને એમને એમ પણ કહ્યું કે વધારાના પૈસા તારી જોડે રાખજે. એક કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ એના ચહેરા પર ખૂબ બધો આનંદ જોવા મળતો, કારણ કે એને એ વસ્તુ જોઈતી હતી, એ વસ્તુ મળી ગઈ માગતાની સાથે. એટલે અફઝલ ખૂબ ખુશમાં હતો અને આંખોમાં ઉલ્લાસ જોવા મળતો હતો. ઉલ્લાસ એટલે ઉત્સાહ. હવે એણે જે બૂટ જોઈતા હતા એ બૂટ એને મળતાની સાથે ખૂબ ઉત્સાહમાં આવી ગયો. તરત જ બૂટ મોજા પહેરીને તો સ્કૂલે જવા રવાના થયા. એ બૂટ મળતાની સાથે એ બૂટ એને પહેરી લીધા અને એ નવા બૂટ પહેરીને સ્કૂલે જવા રવાના થયા. સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણમાં સરી ગયો. શૈશવ એટલે બાળપણ. સ્મરણ તો યાદ. હવે અફઝલને જ્યારે બૂટ મળ્યા એ બૂટ પહેરીને સ્કૂલે જાય છે અને અહીં એ પોતે એના બાળપણની યાદમાં એ ખોવાઈ જાય છે. સાબુદી રાઠોડ એમને બાળપણ યાદ આવી જાય છે. અફઝલ જેવડી મારી બાળપણ સ્કૂલ હોય તે સમયની અમારા ગામની નાનકડી મોચી બજાર. લેખક જ્યારે 12 વર્ષના હતા અફઝલની ઉંમર, એ સમયે એમની મોચી બજાર હતી અને મોચી બજારમાં એ 5-6 દુકાનો અને એ દુકાનોમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત બધા મોચીને એમને મામા કહેતા. એટલે સ્વાભાવિક રીતે એ આ બધાને મામા કહેતા, જેઠા મામા, દુદા મામા, ભગત મામા, આ બધાને તેઓ લેખક મામા કહીને બોલાવતા. અને એ સમયે એ અમે બૂટ લેવા માટે આ મામાને ત્યાં જતા. એ બજારમાં અમે બૂટ માટે જે ધક્કા ખાધા તે જીવનમાં યાદના સહી છે, એ દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં હું સંખાઈ પડેલા ચિત્રો એક પછી એક મારા માણસ ઉપરથી પસાર થવા લાગ્યા. લેખક જ્યારે અફઝલની ઉંમરના હતા એ સમય જ્યારે એમને બૂટ માટે પોતાની માંગણીની રજૂઆત કરી અને બૂટ માટે જે ધક્કા ખાધા અને ધક્કા એ અમારા જીવનમાં એમ કહી શકાય કે યાતના, યાતના એટલે કે દુઃખ પીડા. એટલે સાબુદી સાહેબ એ એમનું શૈશવ સમય એટલે કે એમનું
ત્રણ સમય જે એમને દુઃખ પડ્યું છે એક બૂટ માટે એ એમને યાદ આવવા લાગ્યું. અફઝલ જ્યારે બૂટ લઈને આવે છે ત્યારે એમ કહી શકાય કે એ સમયની વાતો સ્મૃતિમાં સંગ્રહ પડેલા ચિત્રો એક પછી મારા માનસપટ માનસપટ એટલે કે મન પર એક પછી એ ચિત્રો એમના મન પર આવવા લાગ્યા અને એ યાદોમાં એ પોતે એમના બાળપણની યાદો એને વિચારવામાં પડી ગયા અને એ યાદોને યાદ કરવા લાગ્યા. સૌ પ્રથમ તો હું માટે મારે વડીલો પાસે નિર્દેશન માંગણીની રજૂઆત કરવી પડતી હતી. લેખકને જ્યારે બૂટ જોઈએ ત્યારે એ માગીને રજૂઆત કરીને તરત બૂટ નહોતા મળતા, પરંતુ વિધિસર એટલે કે સમય જોઈને એ પ્રમાણે પોતે બૂટની રજૂઆત કરતા કે હવે મારે બૂટ પહેરવા નથી, મને નવા બૂટ લાવી દો. આ રજૂઆત વડીલો સમક્ષ, વડીલો એટલે કે ઉપલબ્ધ વડીલોને એ રજૂઆત કરે અને પછી એમના બૂટ આવે. પ્રથમ ભાઈ છોટુભાઈ અને પછી અમીનાબેન વડીલોમાં પણ રજૂઆત કરવાની કે પહેલાં છોટુભાઈને પછી એમનાથી મોટા અમીનાબેનને આમ લેખકને એ બૂટ માટે રજૂઆત કરવી પડતી. ત્યારબાદ બા સમક્ષ પણ રજૂઆત કરતો, સમક્ષ એટલે કે સામે. પોતાના પરિવાર સમક્ષ રજૂઆત કરતા, પરંતુ લેખકની રજૂઆત એ બધાને સાવ સામાન્ય લાગતી અને આ રજૂઆતને કોઈ ધ્યાન આપતા નહીં. સાતમ આઠમનો મેળો, ત્રણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાનો પ્રસંગ ગણી શકાય. કોઈ ઉત્સવ તહેવાર હોય અથવા શાળાએથી કોઈ પ્રવાસ જવાનો હોય, કોઈ નવરાત્રિ જેવો તહેવાર હોય, ગણેશ ઉત્સવ, આવા તહેવારો સમયે બૂટ પહેરવાની એ ખરેખર કંઈક અલગ મજા આવતી અને એ સમયે બૂટ પહેરી અને ફરવાનો જે આનંદ મળતો એ અનેરવાનો. અહીં મિત્રો આપણે જોડી અંદર કેટલાક શબ્દો લઈશું, ઉત્સવ અને નવરાત્રિ. તો લેખક એમ પણ કહેતા કે લગ્ન ગાળો હોય તો એ સમય પણ બૂટ પહેરવાનો કંઈક અનેરો આનંદ મળતો હોય છે. આ સિવાય દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થાય. આ સમયે કોઈ લગ્ન ગાળો અથવા દિવાળી, બેસતું વરસ, નવા વર્ષની શરૂઆત થાય ત્યારે પણ નવા બૂટ પહેરીને ફરવાની મજા કંઈક અનેરી. તીવ્ર એટલે કે ખૂબ જ અને મારી માગણી અવારનવાર ના મંજૂર થવા છતાં હું નેપોલીની જેમ મત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખું. એમની રજૂઆત કરતા કે હું મને લાવી દઉં નવા પહેરવા માટે મારે બૂટ નથી, આ વારંવાર રજૂઆત છતાંય લેખકને બૂટ મળતા નહીં. પરંતુ નેપોલિયન જેમ કે જે વિશ્વ વિજેતા બનાવવા માટેની મહત્વાકાંક્ષા ધરાવતો, નેપોલિયન એટલે કે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો એ વ્યક્તિની જેમ જે ફ્રાન્સના શાસક
કોણ હતું? ફ્રાન્સના શાસક અને વિશ્વ વિજેતા એમને પણ હતું. છતાં એ નેપોલિયનની જેમ વારંવાર વારંવાર એ પ્રયાસ ચાલુ રાખતા અને તેઓ ક્યારે પણ હિંમત હારતા નહીં અને સતત એ નેપોલિયનની જેમ એ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી એ વારંવાર પોતાના પ્રયાસો ચાલુ રાખતા. જ્યારે એમને મળે ત્યારે જ પોતાની વાત મૂકતા, બાકી ત્યાં સુધી લેખક એ વારંવાર પોતાની રજૂઆત કર્યા કરતા. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 25 ની ચર્ચા.